બોટાદ જિલ્લાના સૂત્રાપાડાના માછીમારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદાર કચેરીએ આવેદન પાઠવી શિપિંગ કોરિડોર સામે વિરોધ નોંધાવ્યો છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા કચ્છથી લઈ કન્યાકુમારી સુધી શિપિંગ કોરિડોર નામનો પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટને લઈ ભારતભરના માછીમારો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના માછીમારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદાર કચેરીને આવેદન પત્ર પાઠવી શિપિંગ કોરિડોર સામે વિરોધ નોંધાવ્યો છે. માછીમાર અગ્રણીઓનું કહેવું છે કે કચ્છથી કન્યાકુમારી સુધી એટલે કે 2300 કિલોમીટર લાંબા દરિયામાં પ્રોજેક્ટ બનશે, તેમજ 15-20 નોટિકલ માઇલ તેની પહોળાઈ હશે, જેને કારણે દરિયામાં 35 કિલોમીટર સુધી માછીમારી કરવી અશક્ય બની જશે અને 4 કરોડ માછીમારો બેકાર બની જશે. કેન્દ્રના શિપિંગ મંત્રાલય દ્વારા એવો નિર્ણય લેવામાં આવનારો છે કે આવનારા દિવસોમાં શિપિંગ ઉદ્યોગને મહત્વ આપવા માટે દરિયાઈ હદથી 15 નોટિકલ માઇલ દૂર 20 નોટિકલ માઇલનો એરિયો શિપિંગની આવક જાવક માટે રિઝર્વ કરી દેવામાં આવે. જો સરકારશ્રી દ્વારા આવો નિર્ણય લેવામાં આવશે તો હજારો ને લાખો માછીમાર બેકાર થઈ જશે અને લાખો માછીમારની ઉપર આધારિત કરોડો કુટુંબો બધા બેરોજગાર થઈ જશે. આ બાબતે અમારો સરકારશ્રી સામે વિરોધ છે. અમે લોકશાહી ઢબે અત્યારે આવેદનપત્ર આપીને વિરોધ કર્યો છે. આવનારા દિવસોમાં જો સરકાર આ બાબતે યોગ્ય ધ્યાન નહીં આપે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન પણ કરશું, રસ્તા રોકો કરશું અને જરૂર પડશે તો જેલભરો આંદોલન પણ કરશું. પણ આ નિર્ણય ગમે તે હદે જઈને પણ અમે સરકારશ્રીને અટકાવશું લેતા પહેલાં, કારણ કે જો આ નિર્ણય અટકાવવામાં નહીં આવે તો માછીમારો પાસે બીજી કોઈ આવડત નથી કે બીજો કામધંધો કરીને પોતાની રોજગારી મેળવી શકશે કે પોતાના બાળકોને ઉજેરી શકશે. એટલે કોઈપણ હદે કોઈપણ સંજોગોમાં આ નિર્ણયને અમે અટકાવશું. સમુદ્ર ખેડવો એ જમીન ખેડવા કરતાં વધુ અઘરું છે. માછીમારો મોતને બાથ ભીડી કાળી મજૂરી કરી પોતાનો વ્યવસાય કરે છે. માછીમારીના વ્યવસાયમાં પણ આકાશી રોજી રહેલી છે. કુદરત આપે તો છપ્પર ફાડીને આપે ને લઈ જાય તો જીવ પણ જાય. અરબ સાગરમાં શિપિંગ કોરિડોર બનવાને કારણે માછીમારોને પોતાનો રોજગાર છીનવાઈ જવાનો ભય રહેલો છે. ખેતીમાં જો પાક નિષ્ફળ જાય અને ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર થાય છે, તેમ આ પ્રોજેક્ટને કારણે માછીમારો પણ આત્મહત્યા કરવા મજબૂર બનશે તેવી ભીતિ માછીમારો સેવી રહ્યા છે, જેથી આ પ્રોજેક્ટ શરૂ ન કરવા માછીમારોએ માંગ કરી છે. જો કે માછીમારોની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે. તાજેતરમાં જે સમસ્યા ઉદ્ભવી છે એ બાબતે સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગુ છું. હાલમાં શિપિંગ મંત્રાલય દ્વારા સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત એક નવું શિપિંગ કોરિડોર બનાવવા જઈ રહ્યા છે, ત્યારે જે પ્રવર્તમાન શિપિંગ રોડ છે ત્યાંથી જે વ્યાપારી જહાજોની અવર જવર થાય છે તેની કનેક્ટિવિટી વધારવા માટે થઈ અને એક નવું કોરિડોર બનાવવા માટે સરકારનો જે પ્રયાસ છે, આ જે પ્રયાસ છે એમાં એનાથી જે ટ્રેડિશનલ ફિશરમેન છે એની આજીવિકા માટે ખૂબ જ ગંભીર પ્રશ્ન થવા જઈ રહ્યો છે. કારણ કે જે વિસ્તારમાં માછીમાર સમુદાય ફિશિંગ કરી રહ્યું છે ત્યાંથી વ્યાપારી જહાજોની અવર જવર થશે તો માછીમાર સમુદાયને ફિશિંગ કરવી ખૂબ મુશ્કેલ બની જશે. અને એક સરકાર શિપિંગ મંત્રાલયના નિયમ અનુસાર જો શિપિંગ કોરિડોર જ્યાં નક્કી કરવામાં આવેલો હોય ત્યાં ફિશિંગ કરવાથી એ ગુનો સજાને પાત્ર બને છે, એટલે માછીમાર સમુદાય માટે ખૂબ જ નુકસાન કરતા રહેશે. આ જે પ્રસ્તાવ છે એમાં ફેર વિચારણા કરવી એટલા માટે જરૂરી છે કે માછીમાર સમુદાય પાસે આજીવિકા માટે માછીમારી સિવાયનો કોઈ વ્યવસાય નથી અને 1623 કિલોમીટરના દરિયાકાંઠા પર વસતા લાખો માછીમાર માટે આ ગંભીર પ્રશ્ન થવા જઈ રહ્યો છે. ત્યારે આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું અને મારો આ બાબતે વિરોધ પણ દર્શાવું છું કે માછીમાર સમાજ માટે આજે ગંભીર પ્રશ્ન થવા જઈ રહ્યું છે ત્યારે માછીમારને લગતા હિતનો વિચાર કરવો જરૂરી છે. અમે વિકાસના કોઈ જ પણ કામમાં સરકારને સહકાર આપવા માંગીએ છીએ, પરંતુ એના ભોગે અમારા જે ટ્રેડિશનલ ફિશરમેન છે એના જીવન મરણનો પ્રશ્ન થતો હોય તો સરકારે આ બાબતે ફેર વિચારણા કરવી ખૂબ જરૂરી છે અને આ પ્રશ્નની ગંભીરતા સમજવી પણ ખૂબ જરૂરી છે એવી મારી વિનંતી છે. સાગરમાલાનો માછીમારોએ વિરોધ કર્યો છે. આ પ્રોજેક્ટથી માછીમારી ઠપ થઈ જવાનો ભય માછીમારોને સતાવી રહ્યો છે. આથી સૂત્રાપાડા બંદરના માછીમારોએ વિરોધ સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે, તો સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે પ્રોજેક્ટ નહીં રોકાય તો ઉગ્ર આંદોલન કરીશું. 2300 કિલોમીટર લંબાઈ અને 35 કિલોમીટર પહોળાઈ ધરાવતા આ પ્રોજેક્ટને કારણે દરિયામાં માછીમારી કરવી મુશ્કેલ બનશે.
4 કરોડ માછીમારોની રોજીરોટી પર ખતરો મંડરાઈ રહ્યો હોવાનો ભય સતાવી રહ્યો છે. ભારત જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સોમનાથ.